વડીલશ્રીઓ ભાઈઓ બહેનો તથા જેઓ જેમના ઇનામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા આપણા દરેક બાળ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રોને હું વાસાવળ ગામની પુત્રવધુ દીપ્તિ આજોડિયાના સત સત વંદન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સૌથી પહેલા તો હું આજનો આ કાર્યક્રમ જોઈને ખરેખર ખુશીની લાગણી થાય છે. એટલે આપણે દર વર્ષોથી ઘણા વર્ષોથી આપણા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ તો જોતા જ આવ્યા છીએ, પરંતુ જ્યારે આજે આપણે આપણા સમસ્ત વાતાવરણ ગામનો પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કર્યું તો તે ખરેખર આપણા બધા માટે એક ગર્વની વાત છે કે આજે આપણે આપણા સમસ્ત વાતાવરણ ગામના નાતીજનો એક સાથે એક જગ્યા પર એકત્રિત થયા છીએ. તેના માટે ખરેખર હું આપણા વાતાવરણ ગામના કમિટી યુવા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આજે આપણા ગામ માટે આવું સરસ મજાનું આયોજન કર્યું, તેમજ આપણા દરેક દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓના કારણે જ આજે આપણે આપણો આ કાર્યક્રમ સારી રીતે સફળ કરી શકીશું. વધારે સમય ન લેતા આજે હું મારા આજના મૂળ ટોપિક પર આવીશ. આજે હું વાત કરવાની છું બાળકોના એજ્યુકેશન બાબતે. હું આજે એક એવી સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વાત કરવા જઈ રહી છું કે જેના માટે બાળકની ઉંમર નાની હોય છે અને વાલીઓની પણ પૂરતી જાણકારીના અભાવે બાળક તે એક્ઝામ આપવાની તક ચૂકી જાય છે. તે એક્ઝામ છે ધોરણ 5માં આવતી જવાહર નવોદય અને બાલાચરી સૈનિક સ્કૂલ માટેની એન્ટ્રન્સ એક્ઝામ. તે બાળક ધોરણ 5માં હોય ત્યારે તે આ એક્ઝામ આપી શકે છે અને બાળક ધોરણ 8માં આવે તો ત્યારે પણ 9માંના એડમિશન માટે આ એક્ઝામ આપી શકે છે. 5માં ધોરણમાં બાળક આ એક્ઝામ પાસ કરે તો 6થી 12નું સીબીએસઈ બોર્ડનું કેન્દ્ર સરકાર દ્વારા હોસ્ટેલ ખાતેનું શિક્ષણ ફ્રી આપવામાં આવે છે. જ્યારે બાલાચરી સૈનિક સ્કૂલની એક્ઝામ બાળક પાસ કરે તો 6થી 12નું સીબીએસઈ બોર્ડનું શિક્ષણ ફ્રીમાં તો નહીં, મતલબ તેમાં ફી છે, ફી સાથે આપવામાં આવે છે. નવોદયની સ્કૂલ છે તે આપણે આખા જિલ્લામાં એક જ સ્કૂલ હોય છે, તેમાં હજારો લાખોની સંખ્યામાં બાળકો જિલ્લા વાઇઝ એક્ઝામ આપે છે, તેમાંથી 80 છોકરા લેવાના હોય છે. જ્યારે બાલાચરીની જે સ્કૂલ છે તે આપણે આખા રાજ્ય વાઇઝ સ્તરની એક સ્કૂલ હોય છે, તે આપણે ઓલ ઇન્ડિયામાં 33 રાજ્યો હોવાથી 33 સૈનિક સ્કૂલ છે. તેમાંથી આપણી ગુજરાત રાજ્યની સ્કૂલ જામનગર ખાતે બાલાચરી તરીકે આવેલી છે. જો તમે તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય જોવા માંગતા હો તો ખરેખર આ એક્ઝામની પૂરી તૈયારી સાથે બાળકને તેની તૈયારી કરાવો અને બાળક તેમાં જો પાસ થાય તો ખરેખર બાળકનું 6થી 12નું શિક્ષણ આપણે ધારી ના શકીએ તેવું બાળક 12 ધોરણ પાસ કરીને નીકળી શકે છે. તેમાંથી વધારે વાત કરું તો નવોદયની સ્કૂલમાં 8માં ધોરણમાં માઇગ્રેશન તરીકેનો એક ટોપિક આવે છે, જેમાં બાળક 6, 7, 8 તો ભણે જ છે અને 8માં ધોરણમાં જો બાળક સિલેક્ટ થાય તો તેને આપણે ગુજરાત સિવાયની અન્ય રાજ્યોમાં તેને 1 વર્ષ 9માં ધોરણ માટે અભ્યાસ કરવા માટે મોકલે છે, જેનાથી બાળકને 9માં ધોરણમાં અલગ રાજ્ય વિશેનું જ્ઞાન મળે, રાજ્ય વિશેનું કલ્ચર વિશે ખ્યાલ આવે, તે બધી માહિતી આપણે અલગ રાજ્યોમાં બાળક જાય તો ખ્યાલ આવે છે. તેના માટે જો વધુ વાત કરું તો આપણો જ બાળક, આપણે જે મનસુખ કાકાની દીકરી છે તેનો દીકરી શોભાબેન છે, તેનો દીકરો જૈનમ અશ્વિનભાઈ પરમાર તરીકે છે, તે છોકરો આપણે 6ઠા ધોરણમાં તૈયારી કરીને 5માં ધોરણમાં 6ઠા ધોરણમાં વાકલ આપણી સુરત જિલ્લાની સ્કૂલ માંગરોળ પાસે વાકલ છે ત્યાં 6, 7, 8 ભણેલો છે અને આ વર્ષના 8માંમાં તે માઇગ્રેશનમાં સિલેક્ટ થયો છે તો તેને યુપીની મોટાબાદ કરીને જવાહર નવોદય છે ત્યાં 1 વર્ષ માટે તેને અભ્યાસ માટે તે જવાનો છે. એટલે જો વધારે માહિતી જોતી હોય તો આપણો જ બાળક છે નવોદયની સ્કૂલમાં અને તેને કેટલું તેમાંથી મળે છે એ આપણે બધા જ જાણી શકીએ છીએ. તો તમે બધા જ ખરેખર તમારું બાળક 5માં ધોરણમાં હોય ત્યાંથી તો નહીં પરંતુ 3જા ધોરણમાં હોય ત્યારથી તમે બાળકને આ એક્ઝામ માટેની તૈયારી કરાવો પૂરા ધ્યેય સાથે કે મારે મારું બાળક નવોદયમાં ભણે તો બાલાચરીમાં જ ભણવું જોઈએ. ત્યાંની સ્કૂલ એટલી જબરજસ્ત હોય છે કે આપણે આ 40-60ની સ્કૂલ ભણતા હોય તેની કરતાં 100% બાળકનો વિકાસ તેમાં વધારે થાય છે એમ. અને વધારે બસ જો તમારે એની તૈયારી કરવી હોય તો આપણે કતારગામ વિસ્તારમાં લલિતા ઝોપડી પર ડેલ્ટા જવાહર નવોદય અને બાલાચરી ટ્રેનિંગ સેન્ટર તરીકે ક્લાસીસ આવેલું છે, તો ખરેખર તમે એકવાર ત્યાંની ક્લાસીસની મુલાકાત લો અને બાળકને તેના માટેની તૈયારી કરાવો. મારો બાબુ ધોરણ 5માં છે, આ વર્ષે 6ઠા ધોરણમાં આવ્યો. મેં ગયા વર્ષે તેને નવોદય અને બાલાચરી બંને એક્ઝામ અપાવેલી છે.
નવોદય નું રિઝલ્ટ બાકી છે, બસ હવે અઠવાડિયે 10 દિવસ માં આવે પછી ખ્યાલ આવે કે બાળક પાસ થાય તો નવોદય ની સ્કૂલ માં જાય. અને બાલાચડી ની એક્ઝામ માં બાળક ના માર્ક્સ મેરિટ માટે થોડા ઓછા છે, એટલે બાલાચડી ની એક્ઝામ 2 વાર આપી શકાય છે. 6ઠા ધોરણ માં પણ બાળક હોય અને તેની ક્રાઇટેરિયા માં એજ આવતી હોય તો બાળક ત્યારે પણ આપી શકે છે. તો આ વર્ષે પણ મેં તેને 6ઠા ધોરણ માં ડેલ્ટા ક્લાસીસ માં જ મૂકેલો છે કે આ વર્ષે જાન્યુઆરી માં એક્ઝામ આવે અને બાલાચડી ની એક્ઝામ પાસ થાય તો સૈનિક સ્કૂલ માટે જામનગર માં મને એડમિશન મળે. બસ મારું એક ધ્યેય છે કે મારા બંને છોકરા નવોદય અને બાલાચડી પાસ થાય તો કઈક બીજા બાળક કરતા આપણે અલગ જ બાળકની છાપ પડે છે કે તેમાં શિક્ષણ બાળક કઈક ઉચ્ચ અધિકારી આઈએસઆઈ અધિકારી તરીકે થઈને બહાર નીકળે છે. અને બીજું એક ક્લાસીસ આપણે કતારગામમાં રોયલ નવોદય કરીને છે, તેના સર કઈક વિમલભાઈ કરીને છે, હવે તમને તો મને નથી ખબર, પણ આપણા વાસાવડ ગામના સોલંકીના ભાણેજ છે ભાઈ વિમલભાઈ, ગોપલગ્રામના છે મૂળ, તો તેનું ક્લાસીસ પણ છે. તેની પાસેથી પણ વધારે માહિતી લઈ શકો છો નવોદય બાબતે બાલાચડી બાબતે. બસ મારી એક જ વાત છે કે તમે તમારું બાળક 5મા ધોરણમાં હોય કે 8મા ધોરણમાં એકવાર આ પરીક્ષાની તૈયારી કરાવો અને કદાચ તૈયારી સાથે ના અપાવો તો પણ આ એક્ઝામ તો અપાવો તો બાળકને 12મી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા શું છે તેનો ખ્યાલ આવે. કેમ કે બાળક સ્કૂલની એક્ઝામ જ આપતું હોય છે, જ્યારે તે આ 12મી કોમ્પિટિશન એક્ઝામમાં જાય છે તો બાળકને 12મી પરીક્ષાનો કેવો ભાવ હોય છે તે બધી બીક જતી રહે છે અને ખબર પડે છે કે સ્પર્ધાત્મક એક્ઝામ શું કહેવાય છે. તો બસ કાંઈ નહીં, તમારે તમારા બાળકને પૂરી તૈયારી અને પૂરા ધ્યેય સાથે આ એક્ઝામની તૈયારી કરાવજો. અને વધારે માહિતી જોતી હોય તો ડેલ્ટા ક્લાસીસ છે, રોયલ નવોદય છે, અને કાં તો મારો રૂબરૂ અનુભવ કરીને તમે જાણી શકો છો આ વિશે વધારે વિગત. અને વધારે વાત કહીશ તો આપણા ગુજરાત ક્ષત્રિય ગડિયા જ્ઞાતિ સમાજ તરફથી બહેનો માટે અમે આપણે શ્યામ સખી મહિલા મંડળ પણ ચાલે છે, તેમાં પણ હું કમિટી મેમ્બર તરીકે કામગીરી બજાવું છું. તો આપણા ગામના પણ ઘણી બહેનો તેમાં કાર્યરત છે અને જો બાકી છે જે લોકો મંડળમાં જોડાયેલા નથી તેઓ પણ વધારેમાં વધારે આપણા મંડળમાં સમાજ માટે થોડું કામ કરે તેના માટે હું બધાને અપીલ કરું છું કે તેઓ શ્યામ સખી મંડળમાં પણ બહેનો જોડાઈ શકે. થેન્ક યુ. જય આપણ. ખૂબ ખૂબ આભાર દીપ્તિબેન, આપનો બહુ સુંદર મજાની દીપ્તિબેને વાત કરી આપણને. જ્યારે આ જોરદાર તરફથી દીપ્તિબેનને બતાવો, જ્યારે આપણે કહીએ એટલે અહીંયા સેમિનાર છે, માર્ગદર્શક કારકિર્દી સેમિનાર, હમણાં કામરેજની અંદર સુરેશભાઈ બનાણીએ બહુ સરસ પ્રયત્ન કર્યો, 125 બાળકો રજીસ્ટ્રેશન કર્યું, 70 બાળકો હાજર રહ્યા અને તેમ છતાંય પાછા આપણને 10મા 12મા સ્કૂલ પરથી વચન આપવું અઘરું છે, પણ દીપ્તિબેનના સાહસને વધાવીએ અને બહુ વધારેની પાસે શિક્ષણ માહિતીઓ હશે એવું મને એમની વાત પરથી લાગ્યું. તો કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય અથવા તો શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન જોઈતું તો દીપ્તિબેનનો સંપર્ક કરવો. આ એમની વચનબદ્ધતાને આપણે જોરદાર કાર્યથી વધાવી લઈએ ફરી એક વખત, કારણ કે આ બહુ વખતે મને બેને જે શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી સહાયની વાતો કરીને એ સહાય લેવી જોઈએ. હા, લેવી જ જોઈએ. હમણાં એક આપણા સમાજના બિલ્ડર ભાઈ છે, છોકરો 12મા એડમિશન માટે ગયા એટલે મેં એને કીધું કે ઓબીસીની આશ્રમ શાળાઓ ચાલે છે અને એની અંદર આપણે રહીને ભણી શકાય ફ્રીમાં. તો મન કે મેં તો નવા પ્રોજેક્ટ મૂક્યા છે, હું ના ફ્રી ભણો હમણાં થી કે આ વર્ષે બાપા દીધા દીધા બહુ પામવાની નવા પ્રોજેક્ટ આપણે મૂક્યા છે. જો શ્રીમંતાઈની વ્યાખ્યા શિક્ષણ સાથે સાંકળતા પહેલા આપણે વિચાર કરવો છે કે 10% અનામત માટે પણ ગુજરાતની અંદર હુલ્લડો થયા અને આપણને મળેલા 27%ની આપણે એમ કહીએ તો પ્રોજેક્ટ ચાલુ છે. એટલે સમજવા જેવી વાત છે, જેટલું શૈક્ષણિક ક્ષેત્રમાંથી મળે છે એટલું ગવર્મેન્ટ સહયોગથી લઈ લેવું અને તમારી પાસે જે કંઈ ખર્ચવા જેવું છે એ મૂડી બનાવીને બાળકોના કરિયર માટે આગળ તમારે સેવ કરીને રાખવો. આ પણ શીખવા જેવું છે દીપ્તિબેનની વાતમાંથી. જીપીએસસી ને એ વાત કરી તો 20,000 રૂપિયા ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે પણ આપણે ત્યાં સુધી પહોંચતા જ નથી. એટલે આવી જાગૃતતાની જરૂર છે અને જાગૃત બહેનો આપણા સમાજમાં છે કે આપણા માટે આશીર્વાદ સ્વરૂપ છે. વિશેષ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ તો આજના આપણા કાર્યક્રમના મહેમાન શ્રી એવા રમેશભાઈ યાદવ આપણે વચ્ચે ઉપસ્થિત છે, તેઓને આપણે સાંભળીએ. બે શબ્દો ના બધાને લાગણી છે તમારા પ્રત્યે અને મીટિંગો થઈ છે, ઘણા બધા કામનો હું પ્રત્યક્ષ સાક્ષી પણ રહ્યો છું, એમની પાસે તો બહોળો અનુભવ છે
તો આપણે એમના વક્તવ્યમાં તમામ વ્યક્તિના વક્તવ્ય આવી ગયું એવો અહોભાવ રાખીને આદરણીય રાજુભાઈને વિનંતી કરીએ કે આજે ના વાસાવળ ગામના પ્રાસંગની અંદર પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે શ્રીમાન રાજાભાઈ ચોટલિયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. બોલો આપા નિગમ સામજી બાપુ વાસાવળ ગામનો પ્રથમ સ્નેહ મિલન આગા કેટલા વર્ષ થી આવે છે 20 एक गाम मिलन शेगा આખા વર્ષમાં ભેગા ન થાય ભેગા થાય જમી થાય એમ છૂટા પડે આવતા વર્ષે પાછું જ નહીં મળે પાછા જમશું ભેગા થાવ છૂટા પડું પાછું તો અમિતભાઈ જેવા યુવાન છે તો કંઈક એવું રોલ મોડેલ બને કે વાસાવળ ગામનું પહેલું સ્નેહ મિલન હતું અને એ પહેલા સ્નેહ મિલન પછી અમુક એવા કાર્યક્રમો કે અમુક વસ્તુ અમલમાં લાવ્યા કે જે બીજા ગામો જે નાના નાના ગામો પોતાના સ્નેહ મિલન કરતા હોય એને દાખલારૂપ બને એવું કંઈક વિચારે તો આ સ્નેહ મિલનનો સાર્થકતા વધારે સારી રીતે થાય. આપણા સમાજના બે ત્રણ પ્રશ્નોને લઈને હું આપની પાસે ચર્ચા કરું. એક તેને કીધું શિક્ષણ, બીજું હેલ્થ. હમણાં જ આપણા એક ભાઈ દીકરા જે પાલક ઉપરથી પડી અને ગુજરી ગયા જેની જાગૃતિના સ્વરૂપે આપણે આપણા સમાજ દ્વારા 450 કુટુંબોને મેડિક્લેમ અપાવેલો હતો અને એની પ્રીમિયમની થતી 50% રકમ સમાજ તરફથી ભરવામાં આવી. 450 કુટુંબ એક એટલે એક કુટુંબના 4 વ્યક્તિ હોય તો લગભગ 1800 જણાને એમાં કવર કર્યા અને 4 વર્ષ પછી આપણને એમ થયું કે એને થોડો ઘણો અનુભવ થયો, લાભ થયો. હવે આપણે ધીરે ધીરે બંધ કરીએ આ ફંડ છે આપણે બીજામાં વાપરીએ. 450 ફેમિલીને જેવું 50% સમાજ તરફથી જે પ્રીમિયમ આપવાનું આવતું હતું એ બંધ કર્યું એટલે લગભગ 70% લોકોએ વીમા બંધ કરી દીધા. એટલે જાગૃતિ લાવવી પડશે આપણા પોતાના માટે કારણ કે આજે દવાખાનાનો ખર્ચો બહુ લાંબો ટૂંકો હોતો હોય છે. એક જાગૃતિ એ છે. બીજું છે શિક્ષણ. શિક્ષણની અંદર જે બાળકોને માહિતી આપવા માંગુ છું કે જે બાળકને દાખલ કરવાનો હોય અને એમાં તમારે જાતિ પૂછવામાં આવે તો ગુજરાત ક્ષત્રિય એવું કંઈ નહીં લખાવતા, ખાલી કડિયા લખાવશો તો એનો શું લાભ મળે તમને હું કહું કે ખાલી કડિયા લખાવવાથી જેનો બાળકને પહેલા ધોરણમાં દાખલ કરવાનો છે એના માટેની વાત છે. એક વખત લિવિંગ સર્ટિની અંદર બીજું લખાઈ ગયું. આપણે બધા બહુ બધા સ્લોગનોમાં આપણે ગુજર સર્ટી કડિયા કડિયા કુંભાર એવી રીતે આપણે ગુજર કડિયા એવી રીતે આપણા દીકરાઓના લિવિંગ સર્ટિની અંદર આપણી જાતિ લખેલી હોય છે. પણ જો કડિયા ખાલી હોય અને દીકરો તમારો હોશિયાર હોય તો એ ભવિષ્યની અંદર સેન્ટ્રલની અંદર આપણે ઓબીસીની અંદર આવીએ છીએ. જો કડિયા ખાલી લખેલું હોય ને તો ઓબીસીની અંદર આપણે સેન્ટ્રલના ગવર્મેન્ટના કોલેજો હોય એની નોકરી લેવાની હોય કોઈ પણ હોય તો એની અંદર આપણો એક સમાવેશ થાય છે. આ એક માહિતી છે. બીજું કે સમાજ તરફથી અહીંયા આપણે શિક્ષણ ક્ષેત્રે તમને માહિતી આપીએ તો વિધવા સહાય કરી રહ્યા છીએ. વિધવા સહાયમાં વિધવા બહેનો જે છે સમાજની એના દીકરા દીકરીનું સ્કૂલની ફી ભરવાનો વિનમ્રપણે આપણે પ્રયાસ કરીએ છીએ. હવે તો ઇન્ડિવિડ્યુઅલ મહિલા મંડળ પાસે ખાસો ફંડ છે. મહિલા મંડળ દર વર્ષે એક એક્ઝિબિશન કરે છે વાડીમાં અને આ એક્ઝિબિશન દ્વારા લગભગ એને 1,00,000 રૂપિયા જેવું ફંડ એમની પાસે રહે છે અને એ ફંડ દ્વારા કોઈ પણ બહેનોને સિલાઈ સંચા મશીનની આવશ્યકતા હોય તો એના તરફથી જાણકારી મેળવીએ કે ખરેખર આને આપવા જેવું છે તો એ મહિલા મંડળ દ્વારા સિલાઈ મશીન પણ આપવાનો આપણે આ સમાજ દ્વારા
विनम्र प्रयास करे छे। जीपीएससी यूपीएससी की बात नहीं, यूपीएससी बहुत दूर की बात है, पर जीपीएससी ना अपने क्लासेस नीचे क्लास चलाव साहेबे कीधु के पेला केटला हता के रजिस्ट्रेशन में 70 जना हता, पछी 30 आव्या अने पछी आपणे नीचे बेसमेंट में क्लासेस बनावेलू छे, बेंच क्लासेस बोर्ड बधुं बनावेलू छे। अने आपा समाजना 30 छोकरा बेसी सके एवी बेंच छे। અને યુપીએસસીની તૈયારી માટે જે ગવર્મેન્ટ નોકરી માટેની ક્લાસ 1-2 ગવર્મેન્ટની નોકરી માટે આપણે પ્રોફેસરો હાયર કરી અને નીચે આપણે છોકરાઓને ફ્રીમાં ભણાવેલા છે, પણ ફ્રીમાં ભણાવવા એટલે રજીસ્ટ્રેશન 30 થયું, પૂરું થતાં થતાં 7 જ જણા હતા, 7 વિદ્યાર્થીની વચ્ચે જે પ્રોફેસર કલાકના 1200 રૂપિયા ચાર્જ કરતો હતો એ પ્રોફેસરને આપણે કોર્સ પૂરો કરાવ્યો, છેલ્લે વિદ્યાર્થીઓ ન થતા આપણે ટ્યુશન ક્લાસીસ સાથે ટાઈપ કર્યું છે। અને કોઈને પણ યુપીએસસીનું માર્ગદર્શન ટ્યુશન જોતું હોય તો ઓફિસમાં મને મળી શકે છે, હું આપી આનાથી વધારે કંઈ કોઈ રીતે સમાજિક પ્રશ્ન હોય તો મને જણાવશો, જય આપણા જય સાંભળો। જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈને વધાવીએ। રાજુભાઈ જ્યારે વાત કરતા હોય ને ત્યારે પેલું ખાલી નવી યોજના મૂકી એવું નહીં, એનું વર્ગીકરણ એ સમજાવે, આંકડા સાથે વિસ્તરણ સમજાવે, આમ આયોજનબદ્ધ જ એની વાત હોય એટલે આપણને ગમી ન જાય ગળે ઉતરી જાય સાહેબ। આવા એક સમાજના આગેવાનોની જરૂર છે કે જે ખાલી વાત ન કરે, વાતની વ્યૂહરચના વર્ગીકરણ સાથે સમજાવે એટલે માનવું જ પડે। આવા રાજુભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ, એમના અહોભાવને વધાવીએ। બહુ સરસ વાત કરી, ડોમિક સાઇન સર્ટિફિકેટ હવે દરેક ક્ષેત્રની અંદર જરૂરી છે, દરેક ભણવામાં અને ત્યાં એમણે જે કાસ્ટની ઓબીસીના સર્ટિફિકેટની વાત કરી તો એ ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર અલગ અલગ પદ્ધતિઓ છે, એટલે શાસ્ત્રવટ આપણે આ લોહીમાં છે એ લોહીમાં જાળવી રાખવું જોઈએ, ભક્તિ આપણા ભાવમાં છે એ ભાવમાં જાળવી રાખવી જોઈએ, પણ સર્ટિફિકેટ પણ કડિયાથી આપણને જો નવ પથને દિશા મળતી હોય તો એમાં સંકોચ ન અનુભવો, કડિયા લખાઈ દેવું, કારણ કે બહુ પ્રોબ્લેમ્સ આવે છે અને પછી બહુ એક નોન ક્રિમિનલ નીકળતા નથી ને જાતિનો દાખલો વેલિડ નથી થતો, બક્ષી પંચ ગુજરાત રાજ્યનો અલગ છે કેન્દ્રનો અલગ છે, અને હવે આપણા સંતાનો આ વાસાવરણના સીમાડાઓ પાર કરી સુરતની ધરતીને પાર કરીને વિદેશમાં મોકલવા છે અને જશે, આ દરેક વિદ્યાર્થીઓનું આપણે સન્માનિત કરીએ છીએ, એમને એક પ્રોત્સાહન આપીએ કે એ વિદેશની ધરતી પર પણ જાય અને ત્યારે જે આ બધી ક્વેરીઓ ઊભી થાય છે વિદેશના એજ્યુકેશન માટે એના માટે બહુ સરસ વાત કરી, એમને પણ આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ અને જેમ ના થકી આ સુંદર મજાનો કાર્યક્રમ બન્યો છે એવા દાતાશ્રીઓને પણ આપણે સન્માનિત કરવા છે। સારું સારું બોલવાથી અને સારી વસ્તુને પ્રેઝન્ટ કરવાથી, અહીંયા કલાત્મક કૃતિઓ રજૂ કરવાથી, સંગઠન થઈ જવાથી, પરસ્પર મળી જવાથી આ કાર્યક્રમ બની જાય છે, એ વાત સાચી છે, પણ કાર્યક્રમના હાથમાં પૈસો તો જોઈએ ને, હે ને, પૈસો જ પરમેશ્વર છે, સાચું કે ખોટું? હા ના, એવું નથી, પ્રેમ છે તો બધું છે જગતમાં, પણ બીજા મુદ્દા ઉપર પૈસો જરૂરી છે, તો જેમના આર્થિક સહયોગથી આ સુંદર મજાનો કાર્યક્રમ બન્યો છે તેઓને આપણે સન્માનિત કરવા જોઈએ અને જેથી કરીને આવનારા વર્ષે આના કરતાં પણ અતિ સારો અને સુંદર કાર્યક્રમ કરી શકીએ તેવા દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા છે, જેના નામ બોલું તેઓ મંચ પર પધારશે અને તેઓને સન્માનિત કરીએ અને આપણે સૌ સન્માનિત ક્ષણને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લઈએ। 6001 દાતા સ્વર્ગસ્થ દામજીભાઈ નારાયણભાઈ સોલંકી તેમને સ્વજન પધારશે અને અમિતભાઈ મનસુખભાઈ આચાર્યને વિનંતી કરું કે તેઓને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરશે, આપણી અર્ચક તેમને આપણે વધાવીએ અને અમિતભાઈને વિનંતી કરીએ કે તેઓને સન્માનિત કરે અને આપણે એક સન્માન દીક્ષાને વધારીએ। સ્વર્ગસ્થ ધામજીભાઈ નારાયણભાઈ સોલંકી સન્માનિત કરી રહ્યા છે અમિતભાઈ મનસુખભાઈ આજગ્યા, ત્યારબાદ 5555 દાતાશ્રી આદરણીય નંદલાલભાઈ શ્યામજીભાઈ ચાવડાને આપણે સન્માનિત કરવા છે, હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે, નાનજીભાઈ આજરિયાને સન્માનિત કરવા છે, શૈલેષભાઈ હિંમતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે પંકજભાઈને સન્માનિત કરશે, સન્માનિત થઈ રહ્યા છે નંદલાલભાઈ, સન્માનિત થઈ રહ્યા છે પંકજભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ, ત્યારબાદ શ્રી કાંતિભાઈ નાનજીભાઈ આજરિયાને આપણે સન્માનિત કરવા છે, શૈલેષભાઈને વિનંતી કરું કે તેઓને સન્માનિત કરશે, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે 5151 દાતાશ્રી શ્રી વલ્લભભાઈ નવજીભાઈ આજગીયા,
મેહુલભાઈ નાગજીભાઈ સોલંકીને વિનંતી કરીશ કે વલ્લભભાઈને સન્માનિત કરશે. સન્માનિત થઈ રહ્યા છે કાર્તિકભાઈ, શૈલેષભાઈ સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે સન્માનિત ક્ષણને વધારીએ. રૂપિયા 5,111 ના દાતા શ્રી વલ્લભભાઈ નાગજીભાઈ આ જગ્યાને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. મેહુલભાઈ નાગજીભાઈ સોલંકીને વિનંતી કરો કે તેઓને સન્માનિત કરશે. આપણે એટલી તાળીઓ પાડીએ કે આ જે દાખલે 5,000-6,000 લખાયા છે એ 10,000-15,000 ની અંદર કન્વર્ટ થઈ જાય અને આના કરતાં પણ ભવ્ય સુંદર આપણે કાર્યક્રમ કરી શકીએ. રૂપિયા 5,100 ના દાતાશ્રીને ત્યારબાદ સન્માનિત કરવા છે. શ્રી રામજીભાઈ દેવશીભાઈ આજતિયા, નૈનેશભાઈ કિશોરભાઈ ચાવડાને વિનંતી કરીશ કે રામજીભાઈને સન્માનિત કરશે. શ્રીમાન રામજીભાઈ દેવશીભાઈ આજતિયાને વિનંતી કરો કે મંચ પર પધારશે. નૈનેશભાઈ કિશોરભાઈ ચાવડા તેઓને સન્માનશે. આપણે મિત્રો તાળીઓ શરૂ રાખીએ અને આપણા દાતાશ્રીનો ઉત્સાહ વધારીએ. પુત્રોત્તર આપણને આર્થિક સહયોગ મળતો રહે તેવી તેમની પાસેથી આપણે અભિલાષાઓ પ્રગટ કરીએ. ત્યારબાદ રૂપિયા 5,001 ના દાતાશ્રી લાલજીભાઈ નારાદાતા સ્વર્ગસ્થ લાલજીભાઈ શ્યામજીભાઈ ચાવડા તરફથી છે. લાલજીભાઈના પરિવારમાંથી હું સ્વજનને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. દેવાનભાઈ જેરામભાઈ આ જગ્યા તેઓને સન્માનિત કરશે. ત્યારબાદ સ્વર્ગસ્થ લાલજીભાઈ શ્યામજીભાઈ ચાવડાના પરિવારમાંથી વ્યક્તિ પધારશે. દેવાનભાઈ જેરામભાઈ આ જગ્યાને વિનંતી કરો કે તેઓને સન્માનિત કરશે. આપણે સન્માનિત ક્ષણને જોરદાર તાળીથી વધાવી દઈશું. ત્યારબાદ રૂપિયા 5,001 ના દાતા શ્રી હિંમતભાઈ શ્યામજીભાઈ ચાવડાને આપણે સન્માનિત કરવા છે. નયનભાઈ બાબુભાઈ આ જગ્યાને વિનંતી કરીશ કે હિંમતભાઈને સન્માનિત કરશે. શ્રીમાન હિંમતભાઈ શ્યામજીભાઈ ચાવડા, નયનભાઈ બાબુભાઈ આ જગ્યાને વિનંતી કરી દેશે તેઓને સન્માનિત કરવા માટે પધારશે. પધારો હિંમતભાઈ. જોરદાર તાળીઓ પણ દાતાશ્રીઓને વધારીએ. બધાએ પાણી પી લીધું છે. જોરદાર હવે તાળી કેમ ન પડે. હા યાર, તમારી તાળી ઉત્સાહ વધારશે અને બેટી થશે ધનની ધારા. તમારી તાળી ઉત્સાહ વધારશે, વેટી થશે ધનની ધારા. આ ટીપે ટીપે સંદર ભરાશે. આવા સરસ મજાના દાતા મળ્યા છે આપણને ત્યારે, એટલે એમને વધાવતા રહ્યો. ત્યારબાદ રૂપિયા 5,000 દાતા શ્રી રઘુભાઈ વાલજીભાઈ આજરિયા, વિનંતી કરશે શ્રી શ્રીમંતભાઈ દેવશીભાઈ આજરિયાને સન્માનિત કરવા છે. આદરણીય છગનભાઈ દેવરાજભાઈ સોલંકીને હું વિનંતી કરીશ કે ચેમનભાઈને સન્માનિત કરવા માટે પધારશે. શ્રીમાન શ્રીમંતભાઈ દેવશીભાઈ સન્માનિત થશે. ફરી પાછી તમે તાળીઓ ઓછી કરી નાખી. હા, આપણે સુંદર મજાનું હમણાં જે ભોજન કરવાનું છે એ પણ આર્થિક ફળ. રૂપિયા 5,001 ના દાતા શ્રી મનસુખભાઈ કાંચીજી રામજીભાઈ અર્જુનભાઈ અજરિયાને આપણે સન્માનિત કરવા છે. શ્રીમાન રામજીભાઈ અર્જુનભાઈ અજરિયા, રામજીભાઈ પધારો. બાબુભાઈ કાંજીભાઈ સન્માનિત કરવા માટે પધારશે. મંચ ઉપર બાબુભાઈ કાંજીભાઈને આપણે વધાવીએ, આમંત્રણ આપીએ કે બાબુભાઈ કાંજીભાઈ મંચ પર પધારે, તેઓને આપણે સન્માનિત કરીએ. 5,001 ના દાતા શ્રી બાબુભાઈ કાંજીભાઈ તળિયાથી વધારીએ. ત્યારબાદ 5,001 ના દાતા શ્રી પીકમભાઈ કાંજીભાઈ ચાવડા, રાકેશભાઈ બાબુભાઈ આજીભાઈને વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરશે. આપે જે રકમ ફાળવી છે એ રકમ ને બમણી કરી આપજો, જેથી કરીને આવતા વર્ષે આના કરતા પણ આપણે ભવ્ય કાર્યક્રમ કરી શકીએ. દરેક દાતાશ્રીઓ માટે એવું લખાયું છે કે ભવસાગર ના ભાથામાં ધન ભેગું કરે એ ખાલી શ્રીમંત કહેવાય. તમારી તેજોરીમાં કેટલા લાખ પડ્યા છે એ નક્કી કરે તમારે શ્રીમંત થાય. તમે ગળામાં બેન કેટલા દાગીના પહેર્યા છે એ નક્કી કરે તમારે શ્રીમંત થાય. તો ભવસાગરના ભાથામાં ખાલી ધન ભેગો કરે શ્રીમંત જ કહેવાય, પણ સમાજ હિતાર્થે પોતાનો ધન વાપરે ને એને શ્રીમંત થાય કહેવાય. તો આવા તમામ દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીઓ વધારીએ. જેને પોતાનું અથાયોગ્ય ફંડ આપ્યું છે એવા રોકડ રકમના દાતાશ્રીઓ પણ છે, એમના હું અહીંયાથી નામ બોલું. તમે જોરદાર તાળીઓ પાડતા રહેજો, જેથી કરીને 2,500-2,500-5,000 થઈ જાય. પેલા તાળીઓ શરૂ કરી દો. 2,500 રૂપિયા શ્રી વિજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 2,500 રૂપિયા શ્રી અર્જુનભાઈ ભગવાનભાઈ સોલંકી.
સોલંકી 2500 રૂપિયા શ્રી મનસુખભાઈ નાનીભાઈ સોલંકી 2500 રૂપિયા સુરતસર જમનાબેન કાનજીભાઈ સોલંકી જોપાસી તાળીઓ ઘટાડ દીધી 2100 રૂપિયા શ્રી બાબુભાઈ કાનજીભાઈ અજાગ્યા 2100 રૂપિયા સુરતસર લાલજીભાઈ દેવજીભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી ધીરુભાઈ કાનજીભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી જીવરાજભાઈ ગગનભાઈ જેઠવા 2100 રૂપિયા શ્રી અશોકભાઈ અર્જુનભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી જાદવભાઈ પ્રગટભાઈ ચાવડા જોપાસી તાળીઓ બંધ કરી દીધી 2100 રૂપિયા શ્રી જેરામભાઈ જીવરાજભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી ગોધનભાઈ નાનજીભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી મનસુખભાઈ નાનજીભાઈ અજાગ્યા 2100 રૂપિયા શ્રી વિનુભાઈ બગજીભાઈ દેગોર 2000 રૂપિયા શ્રી ભગવાનભાઈ નાનજીભાઈ વનરા 1500 રૂપિયા શ્રી ભરતભાઈ અમૃતભાઈ ચાવડા 1500 રૂપિયા જયંતિભાઈ નાનજીભાઈ ચાવડા 1500 રૂપિયા શ્રી સજનભાઈ નાનજીભાઈ અજાગ્યા 1500 રૂપિયા સ્વર્ગસ્થ ભાનુભાઈ જીવરાજભાઈ લવજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી આશીષભાઈ સૌજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ વનરા 1100 રૂપિયા શ્રી નટુભાઈ ગોવિંદભાઈ વનરા પાસી તાળે બંધ દીધી 1100 રૂપિયા શ્રી હરેશભાઈ ગોવિંદભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી શાંતિલાલભાઈ લાલજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી બલવંતભાઈ પોપટભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી આર્થિકભાઈ કંજીભાઈ કાચા 1100 રૂપિયા શ્રી અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા 1100 રૂપિયા શ્રી મનોજભાઈ પુરુષોત્તમભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી ધીરુભાઈ શ્યામજીભાઈ ચાવડા 1100 રૂપિયા શ્રી ચિરાગભાઈ રામજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી અશ્વિનભાઈ રામજીભાઈ શ્યામજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી વિપુલભાઈ ભગવાનભાઈ સોલંકી 1100 રૂપિયા શ્રી મનસુખભાઈ ભીખાભાઈ ચાવડા 1100 રૂપિયા ભાવેશભાઈ વસંતભાઈ ચાવડા 1100 રૂપિયા શ્રી ભગવાનભાઈ રવજીભાઈ અજાગ્યા 1100 રૂપિયા શ્રી ધીરુભાઈ ચિરાગભાઈ અજાગ્યા 1001 હરેશભાઈ જીવરાજભાઈ ચાવડા 1001 લક્ષકુમાર ઘનશ્યામભાઈ ચાવડા 501 ભાવેશભાઈ જોશીભાઈ ચાવડા 501 પ્રવીણભાઈ વાલજીભાઈ ચાવડા અને 501 કિશોરભાઈ ગાંધોભાઈ વેકરને આપણે જોરદાર સ્વાગત કરીએ તમામને આપણે શુભેચ્છાઓ પાઠવીએ પૂજ્ય આપણ પિતા શ્યામજી બાપુ આપણે ધનલાભ આપે ઉત્તરોત્તર પ્રગતિ કરો ખૂબ શ્રીમંત બનો અને એનો ભાગ તમે સમાજ સાથે કાઢો એવી અભ્યર્થના સાથે તમામ રાજશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત વિશેષ કાર્યક્રમને આગળ લઈ જતા આપણે જેમના માધ્યમથી ભેગા થયા છીએ એવા વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવા છે ત્યારે ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરીએ ટ્રોફીને કીટ આપીને જેમના નામ બોલે તેઓ મંચ પર હાજર થશે દ્રષ્ટિબેન મનોજભાઈ આ જગ્યા 95.88% જોરદાર તાળીઓથી આપણે દ્રષ્ટિબેનને વધાવી દઈએ હું વિનંતી કરીશ રાજુભાઈ રામજીભાઈ આજુકિયાને કે દ્રષ્ટિબેનને સન્માનિત કરશે ત્યારબાદ બીજા નંબર પર યશ્વીબેન હરેશભાઈ ચાવડા 92.75% તેને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને ત્યારબાદ ઓમ દીપકભાઈ આજુકિયા 86.70% તેમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ધોરણ 3ના ત્રણેય વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ રાજુભાઈ રામજીભાઈ આજુકિયાને વિનંતી કરું કે દ્રષ્ટિબેનને સન્માનિત કરશે શૈક્ષણિક સફળતાઓને પ્રાપ્ત કરી છે તમે 5 તાળી અહીંયા વધારે પાડશો ને
तो घरे वाँचवा देश वाँचवा के नहीं कहूँ पड़े तुम्हारे है प्रोत्साहन खूब खूब आभार बने मित्रों सम्मानित करो सिया महेश भाई आचरिया युग अरविंद भाई राठौड़ दर्शन मेहमान भाई सोलंकी ने युवराज अरविंद भाई राठौड़ महेश भाई
तो एमबीबीएस माथी एने एमडी थावाना जे नीट नी परीक्षा आवे ए जे एंट्रेंस एग्जाम आवे एमा ए फेल थयो अने एने गला फासो खाई लीधो कारण के गोल पेला नथी करी लीधो के ना मारे तो एमडी थावो ज छे तो बीजो प्रयास एनी पासे हतो हशे कदाच પણ ગોલ એટલે આપણે પાસે આપણા દીકરાઓને આપણે સમજાવવાનું કે મહેનત તમારા હાથમાં છે પરિણામ તમારા હાથમાં નથી બીજો દાખલો તમને આપો કે ટકાવારી કેટલી મહત્વની ઘણી વખત હોતી નથી આજે આપણે જ્યારે ઇનામ આપી રહ્યા હતા મારો નાનો દીકરો દસમા ધોરણની અંદર 100% નપાસ થાય એમ પાસ થવાની શક્યતા નહોતી એટલે મને ખબર હતી કે મેથ્સની અંદર એ નબળો છે ઘરે ટ્યુશન લખાવી અને એને માંડમાંડ પાસ કરાવ્યો 48% એ પાસ થયો 10મા ધોરણમાં 48% 12મા ધોરણમાં 49% એટલે હવે એ છોકરાને શું કરાવી એને કીધું કે ભાઈ કંઈક એસવાય ડીકોમ કરાવી નાખીએ એટલે કંઈક લગ્ન કરવા હોય તો એમ તો કહેવા થાય છે કોલેજ કરેલો છે પણ એ મને કે પપ્પા મને પેલું ચિત્ર દોરતા આવડે છે તો મને પેલું નાટોની પરીક્ષા આપી છે દીકરાને સમજાવવાનું કે આર્કિટેક્ટ ને લગ્ન તો એ મારો દીકરો 48% બારમામાં 48% દસમામાં 49% બારમામાં આજે દીકરો આર્કિટેક્ટ થઈ ગયો છે એવું જરૂર નથી કે ટકા હોય તો જ તમારા દીકરા ભણી શકે કારણ કે હવે એન્ટ્રન્સ એક્ઝામ અલગથી આવી ગઈ છે એટલે એને દીકરાને સમજાવવાનું કે અને તમારે એને બહુ ટોર્ચર કરવાની એને જે ઉદ્દેશ હોય એની અંદર રોજી હોય એમાં એને ભણાવશો તો વધારે આગળ નીકળી શકે થેન્ક યુ બહુ સરસ રાજુભાઈ વાત કરી ટૂંકમાં પડી જવું એ નિષ્ફળતા નથી પડ્યા પછી ઊભું ન થવું ને એ નિષ્ફળતા છે શોર્ટમાં આટલું અને જ્યાં સુધી પડ્યા પછી આપણી તાકાત ઊભું થવાની હોય ત્યાં સુધી હાથે લાગો ન કરવો એ યાદ રાખો ગોઠણ ભેર કોળી ભેર પીઠ ભેર જે રીતે ઊભું થવાય એ રીતે ઊભો થવાનો પ્રયત્ન કરો પડી ગયા પછી સીધા હાથ તો લંબાવે કાકા બાપા દાદા આવીને આપણને ઊભા કરી જાય અનઅપેક્ષિત રહેવાની જે સફળતા મજા છે ને એવી સફળતાના ક્ષેત્રમાં બીજી તો મજા જ નથી એટલે બહુ સરસ વાત કરી માનસિક પર 98% 99% કદાચ એ શિક્ષણ નથી પણ તમારા ઘરે કોઈ વડીલ આવે તમારા એક સોફા પરથી ઊભો થઈ જાય અને એને જગ્યા આપે વડીલને આ સાચું શિક્ષણ છે આવા સેવાભાવે બનાવી અને એવું શિક્ષણ આપણે પ્રદાન કરાવીએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જીયાળ રવિભાઈ આજગિયા સુંદર મજાની કૃતિ લઈને આપણે વચ્ચે આવે છે जैसे धूल उड़ा के सिर मुड़ा के तुम भी नाचो पांच चमके ताल ढोल बेटा बाजू उड़ के नाचो हीरो से भी तेज कोई कर सके जो बैठ नाचो अस्पताल में घोड़े जैसे पाप टोर छोड़ नाचो इतनी जो तो रोटी मोटा मिर्च खा के ऐसे नाचो हाँ जा छोटे हाँ जा गोरे हाँ जा छोटे नाचो 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 वीर नाचो 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 यार नाचो We'll be right back.
પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ જીઆઈને. યુવરાજ છે, યુવરાજ અરવિંદભાઈ રાઠોડ ને બધા જોરદાર તાળીઓથી. હા, તમને ગોઠવવાના છે. ચલો ઝડપ રાખો, જલ્દી તમને ગોઠવવામાં. હા, યુવરાજ ક્યાં છે? અરે વાહ, જોરદાર તાળીઓથી યુવરાજ અરવિંદભાઈ રાઠોડને આપણે વધાવીએ. હા, આ ઝાકીર હુસેન બનશે. પદ્મશ્રી ઝાકીર હુસેનનું તો ભારત વર્ષની અંદર વિદેશમાં પણ બહુ મોટું નામ, વિશ્વની ધરા પર જેમણે પોતાના તબલાના કર્તવ્યથી પોતાનું નામ બનાવ્યું છે. હમણાં ઉમેશ પરમારની રીલ્સ જોતો લાગે યુવરાજ. હા, ઉમેશે પણ જોરદાર સફળતાઓ પ્રાપ્ત કરી છે. અને હવે આપણા વાસાવાડ ગામની અંદર યુવરાજ આવ્યો છે. અને જોરદાર તાળીઓથી આપણે યુવરાજને વધાવીએ. આ ક્ષેત્ર પણ બહુ સારા છે. આ ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ આ બધું જરૂરી છે, પણ એટલું કલા ક્ષેત્રે પણ બાળકોનું યોગદાન જરૂરી છે. ગોઠવાઈ ગયા છે યુવરાજ છે. વાસાવળ સંભળાવા જોઈએ તબલાનો સૂર એવી રીતે વગાડો. Bye.
ઇનામો પણ ઘણા બધા છે. મેહુલભાઈ નાગજીભાઈ સોલંકી ને વિનંતી કરું કે બંનેને સન્માનિત કરશે પ્રોત્સાહક ઇનામથી. આજે ત્યાં મુકેશભાઈ કાંતિભાઈ તેમના તરફથી પણ, શૈલેષભાઈ ચાવડા તરફથી પણ બંનેને સન્માનિત કરશે. અમિતભાઈ મનસુખભાઈ આજગ્યા પણ દરેક પધારો બે ત્યાં ઉભા રહ્યો દરેકને પધારે અને યુવરાજને જોરદાર તાળીઓથી આપણે વધાવી સાથે દરેકને પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ હું વિનંતી કરીશ. ત્યારબાદ આજગ્યા પંકજભાઈ કાંતિભાઈ દરેક પધારો અને યુવરાજને સન્માનિત કરવા, યુવરાજના લાડ અને યુવરાજની કલાને વધારવા માટે ઘણા બધા વ્યક્તિઓ પધાર્યા છે. એ પણ તેમને વિનંતી કરીશ કે તેમને ટ્રોફી આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે યુવરાજને એક પ્રતિભાને વધાવીએ, કલા ક્ષેત્રે એક સુંદર મજાની નવી આવૃત્તિને વધાવીએ, એમને એક નવા અભિગમને વધાવીએ અને ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં ઝાકીર હુસૈન બની એવી આપણે સુંદર મજાની શુભેચ્છાઓ પાઠવીએ.